नमस्कार विद्यार्थी मित्रों, मुद्रालेख डिजिटल एज्युकेशन में आप सौनु हार्दिक स्वागत छे। धोरण 9 विषय विज्ञान जेमा प्रकरण 6 पेशीओ। नमस्कार विद्यार्थी मित्रों, आ प्रश्ननी अंदर आपने समझवानु छे के कोषोने ओटूनी जरूरियात शा माटे होय छे। हवे आपने आ प्रकरणनो एक पहेलो मुख्य टॉपिक पूरो कर्यो जेनुं नाम छे वनस्पति पेशी। हवे पछी आ प्रकरणनो बीजो मुख्य टॉपिक आपणे शरू करवानो छे आ प्रश्नथी, जेनुं नाम छे प्राणी पेशी। हवे वनस्पति होय के प्राणीओ होय, सजीवोना मुख्य बे प्रकार छे अने सजीवो छे ए पेशीओना बनेला छे, कोषोना बनेला छे, बराबर। तो हवे वनस्पतिओमां केवी पेशीओ होय अने आ पेशीओ शुं कार्य करे छे तेनी आपने विगतवार माहिती आगळना विडियो लेक्चरमां मेळवी। हवे आपणे समजवानुं छे के जे प्राणीओना शरीरमां पेशीओ छे ए पेशीओ कई रीतनुं कार्य करे छे, कई पेशी क्या अंगोमां आवेली होय छे। हवे सौथी पहेला आपणे समजीए के कोषोने ओटू एटले के ऑक्सिजननी जरूरियात शा माटे होय छे અને આ જરૂરિયાત એને કેવી રીતે પૂરી થાય છે અથવા સંતોષાય છે। તો પહેલો મુદ્દો છે, કોષમાં કણાભસૂત્ર અંગિકામાં પોષક દ્રવ્યોના દહન માટે એટીપી સ્વરૂપે શક્તિ મુક્ત કરવા ઓટુની જરૂરિયાત હોય છે। તમે પ્રકરણ 5ની અંદર બરાબર સજીવના પાયાનો એકમ જે કોષ, એમાં કોષની અંગિકાઓ ભણ્યા। કોષની અંદર આવેલી એક અગત્યની અંગિકા એટલે કણાભસૂત્ર। કણાભસૂત્ર શું કાર્ય કરે છે? તો કે કણાભસૂત્ર છે એ કોષનું પાવર હાઉસ છે, ઉર્જા ઘર છે। કોષની અંગિકાઓને કાર્ય કરવા માટેની જે કાંઈ ઉર્જાની જરૂરિયાત છે તે કણાભસૂત્ર દ્વારા પૂરી થાય છે। તો હવે કણાભસૂત્ર કઈ રીતે ઉર્જા ઉત્પન્ન કરે છે? તો કે આપણે જે પોષક દ્રવ્ય ખોરાક દ્વારા શરીરમાં દાખલ કરીએ છીએ, આ પોષક દ્રવ્ય રુધિરમાં ભળી અને આપણા શરીરના કોષ સુધી પહોંચે છે અને ઓક્સિજન વાયુ સાથે આ પોષક દ્રવ્ય પ્રક્રિયા કરે છે, એનું દહન થાય છે અને પછી એમાંથી ઉર્જા ઉત્પન્ન થાય છે। એ ઉર્જા એટીપી તરીકે હોય છે। એટીપીનું પૂરું નામ છે એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ, બરાબર। આ જે ઉર્જાનું એક સ્વરૂપ છે જે કણાભસૂત્ર દ્વારા ઉત્પન્ન થાય છે। યાદ રાખો, જ્યાં સુધી પોષક તત્વ ઓક્સિજન સાથે પ્રક્રિયા નહીં કરે એટલે કે કોષને ઓક્સિજન નહીં મળે ત્યાં સુધી કણાભસૂત્ર છે એ પોષક દ્રવ્યોમાંથી ઉર્જા ઉત્પન્ન કરી શકશે નહીં। એટલે ઉર્જા ઉત્પન્ન કરવા માટે ઓટુની જરૂરિયાત હોય છે। કોષને ઓટુ એટલે કે ઓક્સિજન પૂરો પાડવા સ્નાયુ કોષો વડે છાતીની ગતિ દ્વારા શ્વાસ લેવામાં આવે છે। તમે જોવો છો કે આપણે શ્વસન પ્રક્રિયા સતત કરતા હોઈએ છીએ। શ્વસનનું કાર્ય ફેફસા દ્વારા થાય છે અને ફેફસાના જે સ્નાયુઓ છે એના જે કોષો છે એ સતત ગતિશીલ હોય છે, એ સંકોચાય છે અને શિથિલન પામે છે। શિથિલન એટલે કે લાંબા થાય છે અને આવી રીતે શ્વસનની ક્રિયા થાય છે અને શ્વસન દ્વારા આપણે વાતાવરણમાંથી ઓક્સિજન વાયુ છે એ શરીરમાં દાખલ કરીએ છીએ અને રુધિરમાં ભળે છે અને પછી દરેક કોષ સુધી પહોંચે છે અને કોષમાં ઓક્સિજન જેવો પહોંચશે ત્યાં કણાભસૂત્રમાં રાસાયણિક પ્રક્રિયા શરૂ થઈ જશે અને ઉર્જા ઉત્પન્ન થવા લાગશે। શ્વસન ક્રિયા દરમિયાન લેવાતો ઓક્સિજન ફેફસામાં અવશોષિત થઈ એટલે ફેફસા એનું શોષણ કરશે ઓક્સિજન વાયુનું અને પછી એને રુધિરમાં ભેળવશે અને શરીરના બધા કોષો સુધી રુધિર છે એ ઓક્સિજનને પહોંચાડે છે। તો તમે જોયું કે આપણા શરીરને ઓક્સિજનની જરૂરિયાત શા માટે છે, આપણા શરીરના કોષોને ઓક્સિજન શા માટે જરૂરી છે? તો કે ઉર્જા ઉત્પન્ન કરવા માટે। મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો તેવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુને વધુ શેર કરો। આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11 બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે। આ ઉપરાંત FB અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનના નામે પેજ ચાલે છે। થેન્ક યુ, કમ અગેન, બેસ્ટ ઓફ લક।